રાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા વજન ન કાપવાના પરિપત્રનો કડક અમલ કરાવવાના મામલે વેપારીઓ દરેક જણસીની ખરીદી ન કરવી તેવો નિર્ણય કર્યો હતો જેને લઈ જે ખેડૂતો મગફળી અગાઉ લઈને આવ્યા હતા તે ખેડૂતોની માંગ હતી કે નવા કે જૂના જે નિયમ પાળવા હોય તે પાળો પરંતુ મગફળી જે યાર્ડમાં બે ત્રણ દિવસથી પડી રહી છે તેની ખરીદી કરો અમારી દિવાળી સુધારો સાથે રોષે ભરાયેલ ખેડૂતોએ યાર્ડના મુખ્ય દરવાજે તાળાબંધી કરી દીધી હતી આથી યાર્ડના સત્તાધીશોએ વેપારીઓ સાથે બેઠક કરી ને ખેડૂતો પરેશાન ન થાય તે માટે યાર્ડના મેદાનમાં જે મગફળી પડી છે તે ખરીદવા અપીલ કરી હતી જેને માન્ય રાખી આજે ચારેક હજાર ગુણી વેપારીઓએ ખરીદી કરી હતી યાર્ડ પ્રમુખ ભીમજીભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે છેલ્લો દિવસ છે તેને લઈ યાર્ડમાં જે ખેડૂતની મગફળી પડી છે તેને વેપારીઓ ખરીદી કરે તેવો પ્રયાસ છે લાભપાચમથી ખરીદીનું મુહૂર્ત થશે એ પહેલાં વેપારીઓ સાથે બેઠક કરી લાભપાચમનું મુહૂર્ત સચવાય તેવું આયોજન કરી રહ્યા છીએ લૂઝ માલ હોય ત્યારે વેપારીઓ વજન કાપવા માટે તૈયાર હોય છે વેપારી વર્ગ પાસેથી જાણવા મળ્યા મુજબ બારદાનનું વજન પાંચસો ગ્રામથી વધુ હોય છે તલ જેવી મોંઘી વસ્તુ બારદાન સહિત જોખવામાં આવે ત્યારે એક બારદાનની કિંમત સો રૂપિયાથી વધુ થઈ જતી હોય છે આથી જોખના સમયે વેપારીઓ વજન કાપતા હોય છે